નમસ્કાર, જય માતાજી, જય હિન્દ. ગુજરાત અને ભારતની ધરતીમાં જે જે જુદી જુદી સ્થળે, જુદી જુદી જગ્યાએ, જુદા જુદા અધર્મીઓથી જે કાંઈ ઘટનાઓ બની રહી છે, રાક્ષસી વૃત્તિ માણસની અંદર હોય છે. આદિકાળથી સંઘર્ષ ચાલ્યો આવે છે, એક સત્ય અને એક અસત્ય, એક રાત્રિ એક દિવસ, અંધારું ને અંજવાળું, એ સંઘર્ષ એમને ચાલ્યો આવે છે ને ક્યાં સુધી ચાલે ખબર નહીં. પણ અત્યારે તાજેતરમાં જે ઘટના બની છે અમદાવાદમાં, દુઃખ બહુ દુઃખ થાય, એ તો બધાને દુઃખ થાય છે, આપ જાણો છો. પણ જે પરિવારોના યુવાનો જેમણે ખોયા છે, એમને માતાજી શક્તિ આપે અને એ સમજી અને જીવવું પડે. બીજું તો શું કરે, પરિવારને જેના ઉપર વીતી હોય એને ખબર હોય. કોઈ પણ જાનત હે દર્દી દર્દી કે પાણી કે જંતુ કહા પહેચાનત, ગ્રીષ્મ કે તપકી ગરદી કી કેસરી કી કરી હું કહા કિંમત હે ને પરીખ જહા હરદી કી, એમ એની પીડા તો એ જાણે. આવી ઘટનાઓ બનતી રહે છે અને ઘણી જગ્યાએ આપણે જોઈ છે, જુવાનોને સ્ટન્ટ કરતા જોઈ છે, એ રીતની ગાડીઓ ચલાવી ન કરવાનું કરવું. મારા પ્રોગ્રામમાં હું બોલ્યો છું ઘણી વાર, આપ બધાએ સમજ્યું હોય છે કે હા, 2:30 વાગે 1:30 વાગે 12 વાગે કાફે ઉપર યુવાન દીકરા દીકરીઓ બેઠા હોય છે. તો મા બાપની પણ બહુ જવાબદારી હોય છે કે મારો દીકરો જાય છે તો ક્યાં જાય છે, દીકરી જાય છે તો ક્યાં જાય છે, શું લઈને જાય, કઈ ગાડી લઈને જાય, કેમ આકે છે, એનું ઘડતર મા બાપ કરે છે. એને મહાપુરુષ મહાન માણસ પણ મા બાપ બનાવી શકે છે અને રાક્ષસ પણ મા બાપ બનાવી શકે છે. તો એમને બહુ જરૂરી છે, ખૂબ ધ્યાન રાખવી જોઈએ. અને આવી ઘટનાઓ દુઃખ વ્યક્ત થાય છે, ખૂબ આપણને દુઃખ થાય છે, પણ શું કરીએ, આવું બનતું રહે છે અને ખબર નહીં ક્યાં સુધી બને છે. અગાઉ પણ BMW થી 2 ઉડાડવા વાળો કોઈ માણસ, એ પણ અત્યારે જામીન ઉપર મોજ કરે છે, ફરે છે, છૂટી ગયો છે. અને કોઈ ગળા કાપીને ખૂબ છે, ગ્રીષ્માનું ગળું કાપવા વાળો છે, તો એ પબ્લિકના પૈસે જેલમાં મોજ કરે છે. મોજ ભલે ન કહેવાય મોજ, પણ રોટલા ખાય છે પબ્લિકના. અને એવા તો ઘણા બધા છે, કોઈ દીકરીઓને હળગાવી નાખે ખબર ન પડે એમ, તો વરફરદી પછી ખબર પડે છે. કોઈ દિલ્હીમાં સરેઆમ માથા સૂંધી નાખે છે. આવી ઘટનાઓ બનતી રહે, ક્યાં સુધી આપણે આપણા સમાજને બુદ્ધિશાળી સમજીએ છીએ, ચંદ્ર સુધી જઈએ છીએ, મંગળ સુધી જઈએ છીએ, તો અહીંયા જો બેલેન્સ ન જળવાતું હોય તો બુદ્ધિજીવી માણસોને બોલવાવાળા ખરાબ માણસો બોલે, બોલીને બગાડે, એના કરતાં સારા માણસો મૌન રહે, એમાં દેશને વધારે નુકસાન થાય એવું મહાપુરુષોએ કીધું છે. તો આ બધું આપણે જોયા કરીએ છીએ. દાખલા તરીકે યુપીમાં કોઈ પણ આવું કાંઈ કામ ઘટના બને છે તો સીધે જો એના ઘર ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે, જે આપ જાણો છો કેવું બને છે. તો એ પણ ભારતનો જ એક ભાગ છે, એને એ સરાહનીય છે. તો એવું બધે થવું જોઈએ. અને આપણા સમાજને સભ્ય બનાવવા માટે મથામણ ચાલે બધું સા, પણ બહુ ખબર નહીં આપણે ક્યારે સમજશું. વિદેશના માંથી લીધા જેવું છે, આપણા યુવાનો નથી લેતા. આપણે વિદેશ જઈએ તો જોઈને એના કાયદા કેવા માને છે, કાયદાને. હવે એ આપણા બહુ પૈસા હાથમાં આવી જાય છે, પૈસાવાળા, એ શું સમજે છે કે વિદેશમાં એના બાળકોને જેમ આવે એમ રખડવા દે છે, મોજથી ફરવા દે છે. તો આપણે શું વાંધો, આપણે આપણા બાળકોને એવી રીતે છૂટા મૂકીએ. પણ ત્યાં કાયદાનું બરાબર પાલન કરે છે, ત્યાં સિગ્નલ પણ તોડતા નથી, ત્યાં બધું જેટલા કાયદાને જેટલું કાંઈ હોય બરાબર પાળવામાં આવે છે. અને આપણે સીધે સીધો હરાયા ઢોરને મહિનોથી બાંધી દીધું અને પછી છૂટું કરો ઓસિંતાનું, અને ભૂંડાઈનું નીકળી પડે એમ રાત પડે અને કાફેમાં બધા નીકળી પડે છે. એટલે આ ઘટના બની હોય તો શું એવડી શું ઉતાવળ હોય કે ગાડી કોઈ એવી ઠેકાણે જતા હોય એવી ઉતાવળ ગાડી હાંકી હોય, રોડ ઉપર કાંઈ ત્રેવડ હોય હાંકવાની નાખી હોય, વસ્તુ જુદી છે. પણ અહીંયા જે કાફેમાં ગયા હોય તો આનંદ કરવા માટે ગયા, તો એવડી બધી શું ઉતાવળ હોય છે. કોકને ઉલાળતું જવું, એટલી એટલી જિંદગીને કચડતું જવું, હાથમાં પૈસો આવી ગયો એટલે સર્વસ્વ હું છું, મારું મારા બાપનું તારા મારો ભાગ, એમ રોડે મારો, ફલાણું મારો, કાયદો મારો, એ બધું ચાલે નહીં. એટલે આપણે ખબર નહીં ક્યારે આપણને ખબર પડશે. હા, કાફે ઉપર બેસી અને બાળકો યુવાન યુવતીઓ આખી રાત ઉજાગરા કરે છે, રાતું કાઢે છે, અને મા બાપ એમ કહે છે કે તો એના ફ્રેન્ડ સાથે ગયા છે. આપણે વાતો કરીએ છીએ કે સાયના છે, બીજા દેશ અમેરિકા છે, સાયનાને 5 કલાકની અંદર સાયનાના યુવાનો એક નવું યંત્ર શોધે છે, અને 5 કલાકની અંદર આપણા યુવાન યુવતીઓ કાફે બેઠા બેઠા કોઈ જ્ઞાતિવાદનો મેસેજ ફોરવર્ડ કરે છે. પછી આપણે કહીએ કે આપણો દેશ ક્યારે આગળ આવશે ને ક્યારે આમ થાય ને મોંઘાય, એ તો બધા આપણી બધાની જવાબદારી છે. એમાં હું આવું, તમે આવો, આપણે બધા જ સમાજને સભ્ય બનાવવા માટે ઘણું કરવું પડશે. આપણા બાળકોની જવાબદારી આપણી હોય છે, પેલો શિક્ષક માં છે, બાપ છે,
અને આવી ઘટનાઓ બને છે એ બહુ દુઃખદ ઘટનાઓ છે. અને એ દુઃખદ ઘટનાઓમાં આપણે બસ ખાલી એમ કહી ફલાણો કાયદો આમનો, ઓલો રોડ આમનો, ઓલાઈ આમનો કર્યું, ઓલો આમ કર્યું, બધાય લોકો સમજે તો જ વિદેશની માલિકો કેટલું કાયદાનું પાલન કરવામાં આવે છે એ આપણે જોઈ છીએ. અહીંયા એ બાબતમાં કાંઈ નથી આપણે જોઈ તો તો બહુ આપણી જવાબદારી છે. બહુ દુઃખની આવી ઘટનાઓ બને છે. ખબર નહીં ક્યારે રાક્ષસી વૃત્તિઓ અંદરથી જાહે. આપણે આપણા સમાજને જો 21મી સદીમાં આપણે હરણફાળ ભરી ગયા છીએ, અથવા તો ભણેલા ગણેલા છીએ, અથવા તો આપણે સમજદાર થઈ ગયા છીએ, વીઆઈપી થઈ ગયા છીએ, એવો જો માનતા હોય તો બિલકુલ નહીં. રાક્ષસી વૃત્તિઓ આવી ગઈ છે. હાથમાં પૈસો આવી જાય એટલે ગમે એને કુચડતું જવાનું અને હાયલું જવાનું, જમીન ઉપર સૂટી જવું, મોજ મજા કરીશું, ઘણી બધી સટકબારીઓ છે, બધું છે, એ પ્રમાણે આયલા કરશે. અને મેરા ભારત મહાન કરીને આપણે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટે એમ નારા લગાડી લઈશું. ખબર નહીં ક્યારે મારો દેશ છે એ કંઈક હાસી દિશા ઉપર જશે, એવી ભગવતીને પ્રાર્થના, દાદા સોમનાથને, દ્વારકાધીશને, જગદંબાને પ્રાર્થના કરીએ. સમજીએ બધાય, બાળકોનું ધ્યાન રાખીએ અને હકીકતમાં સભ્ય સમાજ બને એ તરફ ડગલા માંડીએ તો સારું. નહીતર આપણે આપણને મહાન કહીએ, આપણો અંગૂઠો ધોઈને આપણે પી ઈ નો આલે, બીજા પીવા જોઈએ. જય માતાજી, જય હિન્દ.